નામનો ભરોહો પડી જાય ને મેલોડીને કોઈ કાળા માથાનો માનવી આંગળી શું ભેગ હાથ લાંબો કરે અને મેલોડી કે હાથ લાંબો કરે એ કરતા ચોંટી નો જાવ ને તેથી તો દુનિયાની માલી પાસે મેલોડી નો ખોબા માને કડવું કહેવાય પણ મારી મેલોડી એક એવી છે સાહેબ એને કડવું વેણ પણ નો કહેવાય. ભલો ભલો મારી જોગ માયા વેડાવ મેલોડી ભલો વેણ મારી જોગમાં મેલડી ને ટકોરો કરી ન કહેવાય. જો ટકોરો થઈ ગયો હોય મેલડી કે ત્રીજી ઘડી જવા દઉં ને તેથી તો કળયુગ નો રાજા હું મેલડી નો હોવા એ ત્રીજી ઘડી નો જવા દઉં ત્રીજી ઘડી વહી જાય ને તેથી દુનિયાની માલિભાઈ મારી મેલડી નો ગુનેગાર. તેલ નો દેવી મેલડી લઈ ત્રાસ કો
મારી રામપરાના ભૂરિયા વડ વાળી દેવી મેલડી ભલો માવતર બને એક દી મારી માયાળું દેવી મેલડી મેલડી ગાંડા હાજા થઈ જાય મૂંગા બોલતા થઈ જાય ભરોહો હોય તો મેલડી કે ગાંડા હાજા કરું મૂંગા બોલતા કરું છું જગતનાથ ઓગની માલપા સાહેબ મેલડી શું કરી દે દુનિયાની માલપા મેલડી કોણ છે એનો ભરોહો શું છે એનો વિશ્વાસ શું છે સાહેબ સાહેબ મારી રામપરાના ભૂરિયા વડવાળી મેલડી લઈ લો ભાવનગરની માલપા મારી કાળિયાના બીડવાળી મેલડી લઈ લો ભૂધિયાહર વાળી મેલડી લઈ લો કડીના કોટની મેલડી લઈ લો અલીનાના જાપાના ખીલની દેવી લઈ લો એ સાહેબ બહુ આગી વાતું કરવા ન જ આવી તો અહીંથી ઈશ્વરિયા સોરવડલા માર્ગની માલિકા ભગવતી બેઠી મારી વડલી વાળી ભગવતી જોગ માયા મેમની વડલી વાળી બેઠી સાહેબ પણ ભરોહો હોય ને તો એ ભગવતી છે બાપા અહીં વિશ્વા હોય તો એ ભગવતી છે બાકી મેં તમે કોઈ ભાળ્યા નથી કેવા છે કેવડા છે મારા ને તમારા વડીલો ને મારા ને તમારા વડવા મને તમને ધૂળના ધડીમલા દઈ ગયા છે ને સાહેબ ધૂળના ધડીમલા ના સાહેબ આપણે ભગવતી જોગમાયા માં હોતી સાહેબ ધૂળના ધડીમલે દઈ ક્યારેક ઓશિયાળું આંખોડું પાડ્યું છે કોઈ દાડો ભગવતી જોગમાયા માનું ભાવથી નામ લીધું છે ને સાહેબ માથે હવે દુઃખની વાદળી મણી છે વરખવા વરખોની મણી વરખવા સાહેબ હવે ક્યાંય એક ઉગરવાનો આરો નથી સાહેબ અને એ સમયે કદાચ ધોળીના ધણીમ લે દઈને બે આંકુડા ખારા પડ્યા છે ને તો સાહેબ એ ભગવતી જોગમાજા માં સાંભળી જા હોય છે ભગવતી મેલડી માં હાજરી છે મારે એક નાનો એવો પ્રસંગ મને યાદ આવ્યો માતાજી જોગમાયા કળિયુગ નો રાજા મેલડી શું કરી દે સાહેબ ભાવનગર જિલ્લા પંચાયતના સદસ્યભાઈ મુકેશભાઈ રાઠોડ અને શિહોર તાલુકા પંચાયતના સદસ્યભાઈ સૌજીભાઈ ચૌહાણ એમની અહીંયા હાજરી થઈ છે સોરવડલા ગામ વતી બે ભાઈનું હાર્દિક સ્વાગત કરું છું વધાવો જોરદાર તાળીના દાખથી વધાવો અમને સાહેબ જગતના ચોકની માલિકા માતાજી મેલડી શું કરી દે ને એને એક નાનો પ્રસંગ મને યાદ આ વાત યાદ આવે છે પાંચેક મિનિટ ભગવતી મેલડીનો પ્રસંગ કરું મારી વડલી વાળી મેલડી અહીંયા બેઠી ભગવતી જોગમાયા મારી ભૂરિયા વડવાળી મારી રામપરા વાળી મેલડીની હાજરી સાહેબ એક નાનો એવો પ્રસંગ મેલડીના નામનો Oh,
જિલ્લાનું ગામ શિહોર તાલુકાનું હરે હકોદર અને હરે હકોદર ના મોકળા ના કાંઠે ભગવતી જોગમાયા મારી ભૂરીયા વડવાળી મેળવી બેઠી છે. નજીકની વાત કરું, એક નાનો પ્રસંગ મને યાદ આવે છે. ભાવનગર તાબાનું શિહોર અને શિહોર તાલુકાનું હરે હખોદર રામપરાના મોકળાના કાંઠે ભગવતી જોગમાયા મેલડી બેઠા સાહેબ. વર્ષો પહેલાની આ વાત, હાથ ઝકાળી મયલ કાળ પીડ્યો છે. દકાળી મયલ કાળ પડ્યો છે અને કાળની માલિપા સાહેબ કવિ કેને પૂરો છોડે પોતાની પ્રેમદા કાતો જનુની છોડે બાળ પછી ખાવા મળે ની ખોરી ધારીને કાતો પીવા મળે ની પાણી ભાઈ સાહેબ એવો હાથ દકાળી મયલ કાળ પડ્યો છે. કોઈ પાસે હારો બળદિયો હોય હારી બે હોય તો ભારતની માલિપા મૂકી દે, કોઈ હારો માણે આવે તો લઈ જાય. કોઈની પાસે હારી બે હોય હારી ગા હોય તો સાહેબ આમ માર્ગ ની માલ માં મૂકી દે, કોઈ હારો માણે આવે લઈ જાય તો એનો જીવ બચી જાય. આવો હાથ દકાળી મયલ કાળ પીડ્યો છે ને એની માલી પાસે એક જાતે કોળી છે જમોડી જેની અટકશે દેવલો જેનું નામ. પોતાના ઘરની માલિકા સાહેબ એક ધીમો ધીમો એક આડી વાઈટ નો તેલ નો દીવો બળે છે, અડધી રાતે નો મજર ભાંગ્યો છે. દેવલાના ઘરે થી બાઈ અને દેવલો જમોડ, દેવલાની બાઈ જાગે છે. બે પોતાને એક દીકરો ને એક દીકરી, બે સંતાન છે, બે નિંદ્રાના અધીન થઈ ગયા છે. સાહેબ એવા દેવલાના ઘરેથી બાઈએ દેવલાને કીધું કે તમને કહું સાંભળો છો, હા કાલ હવારનો દીવ ઉગશે ને આપણા બે સંતાન જાગશે, મારી પાસે ખાવાનું માગશે પીવાનું પાણી માગશે, આ દકદ હાથ દકાળી મયલ કાળ પડ્યો છે. અત્યાર સુધી તો માંગી આડોઈ પાડોઈ પાઈથી માગીને ગમે એમ કરીને એનું પેટ ભર્યું, પણ હવે કાલ સવારમાં એક રોટલો થાય એટલો લોટ ઘરની માલ પા પડ્યો નથી. સાહેબ ઘટના એવી બને કે બે માણા જાગે છે ને બે માણા વાત કરે છે, કાલ હવારનો દીવ ઉગશે એટલે મારી પાસે ઘરની માલ પર ખાવા ખોરી જાર નથી અનાજ નથી, બે સંતાન આપણો દીકરો દીકરી જાગશે ને ખાવાનું માગશે તું ક્યાંથી આપીશ. એક થોડી વાર મારી વાત ઉપર બધા ધ્યાન આપજો, મજા આવશે, જાદો સમય નહીં લો, બે જ મિનિટમાં પૂરી કરું છું. સાહેબ આ જન્મ દેનારી જનેતા માં આવી વાત કરે છે, કોઈની પાસે હારો બળદિયો હોય હારી ભે હોય હારી ગા હોય તો માર્ગ ની માલ પા મૂકી દે, કોઈ હારો માણસ લઈ જાય તો એનો જીવ બચી જાય. આવો સમય આટો મારી ગયો છે. આની માલિપા હું તમને એટલું કહું કે આપણા બે સંતાન અત્યારે નિંદ્રાના આધીન છે, તો કે આપણા ઘરની માલિપા એક ટકનું અનાજ નથી, કાળ ભરખીને ખાઈ ગયો છે.
કાલ હવારે આપણે બે માણા કદાચ પાંચ દિન નહીં ખાઈએ, પાંચ દિન પછી કદાચ કાળ આપણને ભરખી જાય ને તો હાલશે, પણ આપણા સંતાનો બચી જાય એટલા માટે એક વાત કરું, હાલો ને બે નિંદ્રાના આધીન છે, આ બે ની ક્યાંક માર્ગમાં મૂકી દેવી, કોઈ હારો માણા લઈ જાય તો આપણા બે સંતાનનો જીવ બચી જાય. દેવલો જમોડ એની વાત ઉપર એગ્રી થાય કઈ વાંધો નહીં, હાલ તું કહેશો ને આપણે તો ગમે ત્યાં સમય કાઢી નાખશું, દિવસ કાઢી નાખશું, કદાચ પાણી નહીં મળે, ખાવાનું નહીં મળે તો કાળ ભલે ભરખીને ખાઈ જાય તો ગમે ત્યાં દેહ છોડી દેવું, કોઈ હારો માણા જો આને લઈ જાય ને તો આપણા બે નાના નાના પહોળા સની ઉજરી જાય કાલ સવારે. મધર ભાંગ્યો છે ને બે પોતાના સંતાન નિંદ્રાના અધીન છે ને દેવલો જમુડના એના ઘરેથી ભાઈ બે સંતાનને તેડીને માર્ગની મૂકવું માર્ગની માલિકમાં મૂકવા માટે અડધી રાતના ટાણે પોતાના સંતાનને લઈને નીકળે સાહેબ નથી. પડતા આખડતા સાહેબ રામપરા નામ મોકળાના કાંઠે ઉભા નેરાની માલિકા હાલ્યા આવે છે. દેવલો જમુડ જ્યાં ઘરેથી પોતાના આંગણામાંથી બહાર પગ દેશે ને ક્યાં મોવડ મારી ટોડો ભગવતી જોગમાયા મેલડીનો કંડિયો ઝૂલે છે ને એની સામું બે હાથ લાંબા કરી નાખીને મારી પાસે આહુડું પાડીને કીધું ગાય મારી કંડિયાની દેવ મારા વડવાનો વ્યવહાર મારી કંડિયાની દેવ મેલડી મારી અત્યારે સમય એવો છે પુરુષ પોતાની પ્રેમદા છોડી દેશે જનુની પોતાના બાળ છોડી દેશે ખાવા ઘરમાં ખોરી જારી નથી પીવા પાણી નથી અને શારે કોર માડી ખાવ ખાવ થાય છે ને આવામાં મારા બે સંતાનને મૂકવા જાવશો ક્યાંક માર્ગની માલિપા એ મારી જોગમાયા મારી મેલડી મારી ભેગી રેગ નો રે પણ મારા બે સંતાનની ભેગી જોગમાયા કાયમ રહેજે ભા. ભાવનગર જિલ્લાનું શિહોર તાલુકાનું અત્યારે જ્યાં માતાજી મેલડી બેઠા ની મોકળાના કાંઠે માતાજી નો નાનો એવો ઓટલો ની માતાજી જોગમાં જ્યાં મેલડી ના ઓટલે આવીને બે સંતાન ને કુવાડી દીધા છે. પોતાના બે સંતાન ને હોટલે આવીને હુવાડી દીધા ને દેવલો જમોડ બાપ છે સાહેબ દહક ડગલા આગળ હાલી ગયો. જન્મ દેનારી જનેતા માં છે સાહેબ અડધી રાત નો મજરો ભાંગ્યો છે ભગવતી જોગમાયા મેલડી ના વોટે બે સંતાન નિંદ્રા ના આધીન હુવાડ્યા છે. દેવલો જમોડ બાપ છે એટલે કઠણ હૃદય નો છે નીકળી તો ગયો છે. જેને જન્મ દીધો છે જનેતા માં ઈ કેમ પોતાના સંતાન ને વેગળા મૂકે છે. મોઢે બોલું માં મન કાદો હાચે નાનપણ હાંભરે પછી મોટે ભજેની મજા મન કડવી ભરત કાગડા. આગળની માલિપાની આંખોડાની ધાર થાય છે ભગવતી જોગમાયા પોતાના વડવાના વ્યવહારની દેવ મેલડીને કહે છે ને કાં તો અહીંયા ઓટે બેઠીની મેલડીને કહે છે ગાય જોગમાયા માં અમારી મજબૂરી છે કે અમારે અમારા સંતાનને અમારા હૃદયથી વેગળા કરવા પડે છે. માં વેગળા કરવા પડે છે. હે જોગમાયા હે દયાનો સાગર દેવ મેલડી તું એનું ધ્યાન રાખજે. સાહેબ ટૂંકમાં વાત કરું, દેવલો જમણને એના ઘરેથી ભાઈ બે માણા ઈ એમ કહેવાય છે કે બે દીકરો ને દીકરીને હોડાવી ત્યાંથી નીકળી જાય. લોકવાયકા સાહેબ એવું કહે છે કે જગતના ચોકની માલિપાઈ નાના નાના બે સંતાન હતા ને એને મોટા કરવા તેથી રામપરા વાળી મેલડી જગ્યાની માલિકા આવી હતી. વેરાન વગડો છે વેરાન વગડાની માલિકા માતાજી જોગમાયા મેલડી ની પાસે આવી બે સંતાન હવારે જાગ્યા. જેમ જન્મ દેનારી જનતા માં હોય ને એવું સ્વરૂપ ધારણ ડોશી નું ભગવતી મેલડી કરે બે સંતાન ને ખવાડે પીવાડે નૈયા હુવાડે. વાતની મજા સાહેબ હવે છે કે માતાજી મેલડી હું કરી દેશે. વેરાન વગડો છે વેરાન વગડાની મેલપા બે સંતાન આખો દાડો રમે છે ભગવતી જોગમાયા મેલડી ત્યાં બેઠા છે.
કોઈ ગાડા ખેડું સાહેબ, કઈક વાદળી માથે સડી હશે ને ગાડા ખેડું નીકળવું સાહેબ નથી. બે સંતાન ને વગડામાં રમતા ભાળી ગયો એટલે બે નું ઉભું રાખીને પૂછ્યું, બે તમે કોના બાળક છો, તમે કોના બાળક છો ને વગડામાં શું કરો છો? ત્યારે સાહેબ બે ભોળવડા બાળકો એવું કીધું હતું કે અમને ખબર નથી અમારા માવતર કોણ છે, પણ જે અહીંયા અમને અત્યારે ઉછેરી પાછેરી મોટા કરે છે, અમને જે ખવાડે છે, એની સતર સાયામાં અમે રહી છીએ ને, એ અમારી મેલોડી છે, અમને ખબર છે. ખરેખર તમારી મેલોડી છે તો આ ખરેખર અમારી મેલોડી છે. હાલો તો તમારી મેલોડી મને બતાવો તો મારે જોવી છે કે જગતના ચોકની માલિકા તમારી મેલોડી કેવડી છે, કેવી છે. સાબી ગાડા ખેડું ખંભે એમ કહેવાય, વી વરો જૂનું વિહિધર ખાઈ ગયેલું, લોયાણી ગયેલું દોહરું ખંભે રહી ગયું છે. અને માતાજી મેલોડી ના ચાંદીના પતરા જેવા રૂપાના પતરા જેવા વાળ છે, 70-75 જેવી વરહની જેની ઉંમર છે, હાથમાં ખોખલી લાકડી છે, ભગવતી મેલોડી ને બેઠા છે. આ બેઠી અમારી માં, તમારી માં છે તો કા હવે એ તો ડોશી છે, પણ તમારા માટે ડોશી છે, અમારા માટે તો મારી મેલોડી છે સાહેબ. તેથી એક પલ ઘડી ખાલી ગાડા ખેડું ભગવતી જોગમાયા માની સામે જઈને ઉભો રહે કે આ બાળકો એમ કે છે કે અમારી જોગમાયા મેલોડી છે, અમારી માં મેલોડી છે. ખરેખર માડી તમે મેલોડી છો, ખરેખર માડી તમે મેલોડી છો તો કે હા માડી. મેં તો માતાજીની વાતો બહુ સાંભળી છે, એની માલપા કીધું છે કે માતાજી આવા હોય ને ઓલ્યા હોય ને ઓલ્યા હોય, પણ એવું કઈ દેખાતું મને નથી. આજ ખરેખર જો આ વેરાન વગડાની માલિપા માતાજી ડોશીના સ્વરૂપે મેલોડી આ બાળકો થકી જો મને તમે મળ્યા હોય ને તો મારે કાંઈ દાદુ કહેવું નથી, પણ કાંઈક એવી યાદી આવી જો દુનિયાની માલિપા મને મેલોડી મળે એનું કાંઈક મને પ્રમાણ. માતાજી તમે મળ્યા એની કાંઈક તમારી મારી વાત રહી જાય એવી વાત કાંઈક માંડી દો તો હું માની લઉં તમે મેલોડી છો. સાહેબ તેથી ભગવતી મેલોડી ટૂંકમાં વાત લઉં છું સાહેબ, તેથી માતાજી મેલોડી એટલું જ કીધું હતું, ગાડા ખેડું સાંભળ તારા ખભે જે રહી ગયું ને, હા 20 ધર ખાઈ ગયેલું, 20 વર્ષ જૂનું લોયાણી ગયેલું દોહરું છે ને, એના આંબાના છોડને રોપે ને એમાં એ મારી હામું રોપી દે, પછી માડી એ હું તને કહું એમ રોપી દે. ગાડા ખેડું એ કોઈ સવાલ જવાબ કર્યા વગર સાહેબ જેમ આંબાના છોડને રોપે ને એમ તે બધી રામપરાના ઓટલાના ભગવતી મોકળાના કાંઠે ભગવતી ડોશી જે મેલોડી જેમ કહે છે એમ કઈની ધોહરાનું ઉભું કર્યું, 20 ધર ખાઈ ગયેલું, 20 વર્ષ જૂનું લોયાણી ગયેલું, હુકલ લાગેલું માતાજી માયા માય ઉભું કર્યું, કરે ઉભું કરે અહીંયા ઉભું કર્યું, હવે હવે એક નજર એની હામો ઉભો રહે. હાય ગાડા ખેડું તને બીક નહીં લાગે ને તો મારી મન બીક છે ને, મોકળાના કાંઠે રામપરાના મોકળાના કાંઠે હું મેલોડી બેઠીને તને કહું, એક નજરે એની હામો ઉભો રહી જા, એ તારું 20 ધર ખાઈ ગયેલું, 20 વર્ષ જૂનું લોયાણી ગયેલું જે દોહરું છે ને એ તારી આંખના પલકારે જો એને લીલું કરીને બતાવું તો દુનિયાની માલિકા હું મેલોડી કરું, તારી આંખના પલકારે જો લીલું કરીને બતાવું તો હું મેલોડી બતાવું. સાહેબ વાત એમ કે છે કે માતાજી જોગમાયા આંબાના છોડની ઘોડી ધોહરાને રોપાયું હતું, અને ભગવતી જેમાં વીજળીનો વાયરની માલપા કરંટ આવે ધરતી માલપા કરંટ આવ્યો હતો, હરડાટ કરતો ઉપહારો બારો નીકળી ગયો છે. એક ફલવારની માલપા સાહેબ હુકાઈ ગયેલા લાકડાની માલપા મણીથી કોપણ્યું ફૂટવા, નહીં લીમડાની નહીં પીપળાની નહીં વીકળાની, પણ મારી મેલોડી કે આજે રામપરાના મોકળાના કાંઠે વાળી તો સૌ, પણ આ 20 ધર ખાઈ ગયેલું, 20 વર્ષ ધૂનું લોયાણી ગયેલું લાકડું છે એને લીલું કરી, અને આ ખેડું જો આજ મારી માથે ભૂરિયો વડલો નો ઉભો કરું તો જગતના ચોકની માલી પણ ભૂરિયા વડલા વાળી મેલોડી નો હોબા. મારી જોગ માયા મેલોડી એક પલ
એક બીજી ઘડી નહોતી જવા દીધી, હુકાઈ ગયેલા લાકડા ને કલવર ની માલિકા ભગવતી ઉભો કરી અને લીલું કરી ભગવતી મેલડી એ રામપરા ના કાંઠે બતાવી દીધું હતું. એટલા માટે એને કહેવાય ભૂરિયા વડવડ. લાકડું જો પલવાર ની માલિપા લીલું કરી જતી હોય અને ભલામણા આ દાડીમાં દાદા ના ખોળે બેઠા સહી, અને ભલામણા જો કોઈ હુકાઈ ગયેલો છોડવો હોય એક વાર માગી લ્યો, અને ભલામણા જો અહીંયા આવતા વર્ષે લીલું કરી ન બતાવે ને તેથી તો મારો દાદો દાડીઓ નો હોય. કોઈ દાડો જમાડી હોય અને અડધી રાત ના ટકોરે જો એની પાસે ક્ષમા માંગુ અને આજ કોઈના ખોળીએ મેલડી આવતી હોય બાંધ્યા રે ને, તેથી તો તમારા વડવાનું પુનરસ મેલડી પાસે ખૂટ્યું હોય. રાત નો દાડો જો કોઈ એમ કે પાવર કરીને મેલડી પાસે રાત રોકાઈ જાવ તો સાહેબ ઈ વાતમાં માલ નહીં, ઈ વાતમાં માલ નહીં. આજની લોકવાયકા સાહેબ, આજના જે યુવાનો છે મને કીધું એટલે મને ખ્યાલ છે સાહેબ, આજની તારીખમાં મારી મેલડી ની સવારી અહીંયા વડલી વાળી મેલડી આજે પણ નીકળે છે. અને સાહેબ મારી મેલડી પાસે જઈ અને કોઈ બે આંખુડા પડે આજની તારીખમાં જ છે, અને મારી વડલી વાળી મેલડી જેને ખમા કે એક નહીં એ બબે ઝૂડવા આપે ને એ અમારી વડલી વાળી ના દીધેલા હોય સાહેબ. તમારો ભરોસો કેવો છે, તમારો વિશ્વાસ કેવો છે એને લઈને મેલડી હાલે છે, એને લઈને માતાજી મેલડી હાલે સાહેબ. ખરેખર જો આજ આ ગામે જો ભરોસો ન હોય, આ ગામને ભરોહોન વિશ્વાસ ન હોય તો હું દાદો દાડીમો સાહેબ આ ગામની મારી ભાઈ કંઈ કેસ આવવા દે તેવું લાગે સાહેબ.